सदानन्दाम्बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदना प्रफुल्लाम्बोजन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः। ओम श्री हरि कृष्णाय नमो नमः। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान नी, श्री हरि कृष्ण महाराज नी, श्री घनश्याम महाराज नी जय। बधाई भक्तों ने थी जय स्वामी नारायण। સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિતનું સાગર ગ્રંથની અંદર પૂર છઠ્ઠો અને તરંગ 88 એમાં છેલ્લે એમ કથા લખે છે કે ભગવાન શ્રી હરિએ તમામ ભક્તોની પૂજાને અંગીકાર કરી છે. આધારાનંદ સ્વામીએ રૂપશીભાઈની વાત કરતાં કરતાં છેલ્લે એમ કીધું કે ભગવાનના ચરિત્રો દ્વારા ભગવાન અંતઃકરણની અંદર કાન દ્વારા પ્રવેશે છે અને ભગવાનની મૂર્તિ એ આંખ દ્વારા અંતઃકરણમાં પ્રવેશે છે. ભગવાનને રહેવાનું ધામ એ ભગવાનના ભક્તનું હૃદય છે અને ભગવાન ક્યારેય પણ એને છોડીને જાતા નથી જો ભગવાનનો ભક્ત એ મૂર્તિને પકડી રાખવાનો અભ્યાસ કરે તો. આગળ સ્વામી લખે છે, મુક્તમુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે પૂર છઠ્ઠું તરંગ 89. શ્રી હરિ સંત કુ કહત હે સુનિયે સંત સુજાન हमारी मर्जी हम वर्त ही हमको जैसे सुवान हम तो रेवे सतसंग में नहीं तब करे वनवास या में नहीं है फेर कछु बोलो हो हुलास या में नहीं है फेर कछु બોલો હોઈ હુલાસ. શ્રી હરિએ સૌ સંતોને કહ્યું, સૌ સુજ્ઞ સંતો સાંભળો, અમારી જેવી મરજી હોય અને અમને જેમ સુવાણ થાય તેમ અમે વર્તીએ. એવું જો તમારે મંજૂર હોય તો અમે સત્સંગમાં રહીએ, જો તે મંજૂર ન હોય તો અમે વનમાં ચાલ્યા જઈએ. આ બાબતમાં કોઈ ફરક નથી. તમે સૌ પ્રસન્ન ખુલ્લા દિલથી બોલો. ત્યારે બધા સંતોએ હાથ જોડીને શ્રીહરિને કહ્યું, અમારે ક્યારેય આપની મરજી તોડીને કાંઈ કરવું નથી. આપની જેવી મરજી હોય તેમ આપને કાયમ રહેવું અને આપની જે મરજી હોય તેમને સૌને કહેવી. ભગવાન શ્રીહરિ સાથે ભગવાન શ્રીહરિએ સંતો સાથે ચર્ચા કરી છે. સંતોને કીધું છે, સંતો સાંભળો, એક વાત તમને મારે કહેવી છે. મહારાજ કે અમને જેવી રીતે ગમે એવી રીતે અમે આ સત્સંગમાં રહેશું અમારી મરજી મુજબ. હવે અમારો પ્રશ્ન એ છે કે તમે અમારી મરજીમાં રહી શકશો કે નહીં. જો તમે અમારી મરજીમાં ન રહી શકો અને અમે અમારી મરજીપૂર્વક આ સત્સંગમાં સ્વતંત્ર રીતે ન રહી શકીએ તો અમારે જંગલમાં જતું રહેવું છે. અમારે અહીં રહેવાનો કોઈ અર્થ જ નથી. સૌથી અઘરી વાત જ આ છે. ભગવાનની મરજીમાં રહેવું, ભગવાનના મોટા પુરુષની મરજીમાં રહેવું એ જ કઠણ છે. સ્વામીએ વાતોમાં કીધું, આ જીવે જન્મો જન્મથી પોતાના મનનું ધાર્યું કર્યું છે. જો મનનું ધાર્યું મૂક્યું હોત તો આ જન્મ ન ધરવો પડત. આ જન્મે સ્વામી કે હવે નક્કી કરવું કે મહારાજને મોટાની મરજીમાં ઓગળી જવું છે.
મહારાજને મોટાની મરજીમાં જે ઓગળી જાય એ ભગવાનને અને મોટાને વાલો થઈ જાય. ભગવાન અને મોટાને જે વાલો થાય એના હૃદયની અંદર ભગવાન અને મોટા પુરુષની કૃપાથી શાંતિ બહુ રહે, સુખ બહુ રહે. ભગવાનનો સુખ આપોઆપ એને આવે, ઇન્દ્રિયો અંતકરણની લડાઈ એને આપોઆપ પૂરી થઈ જાય મરજીમાં રહેવા માત્રથી. પછી ભગવાનની મરજી જેમ હોય એમ, મોટાની મરજી જેમ હોય એમ. જ્યારે મહારાજે આ વાત કરી ત્યારે સંતોએ હાથ જોડીને કહ્યું, મહારાજ અમારે તમારી મરજી છોડીને કાંઈ કરવું નથી, જેમ તમારી મરજી હોય એમ જ અમારે કરવું છે. અંત્ય પ્રકરણનું 29મું વચનામૃત એમાં મહારાજ એમ કહે છે કે ભગવાન પાસે કે મોટા સંત પાસે રહેતો હોય અને એની મરજીથી બહાર વર્તતા એના હૃદયમાં થડકો થાય કે જો હું એની મરજી પ્રમાણે નહીં વર્તું તો એ મારી ઉપર હેત નહીં રાખે. એ હેત રહે, મોટાનું હેત ને મહારાજનું હેત રહે એટલે મરજી પ્રમાણે વર્તે. આ નંદ સંતો ભગવાન શ્રીહરિના અતિ વહાલા સંતો, એને ભગવાન પાસેથી આટલું જ જોઈએ છે કે ભગવાન અમારી બાજુ બહુ પ્રેમાળ દ્રષ્ટિથી જોવે. અને એ તો જ થાય મરજીમાં રહેતો. આપણને પણ પોતાને આપણે આપણી જાત ઉપર અનુભવ કરીએ, આપણને કયો વ્યક્તિ ગમે, કયો વ્યક્તિ ગમે આપણી મરજીમાં રહેતો હોઈએ, બધાય કે આ બહુ સારા. જો સંતો હોય ને જે મરજીમાં રહે એવા હોય ને તો બધાય કે આ સ્વામી, આ ભગત, આ ભગત, આ ભગત, આટલા હાલો કેમ મરજીમાં રહે છે. અને મરજીમાં રહેવું એ બહુ અગત્યનું છે. મરજી આપણી મરજી પ્રમાણે કોઈ રહે તો આપણને ગમે છે, તો મહારાજને એવું જ હોય ને, એમની મરજી પ્રમાણે રહે ગમે. મોટા પુરુષને પણ એમ જ હોય, એમની મરજી પ્રમાણે રહે ગમે. આપણી મરજીમાં ખાલી એટલો પ્રોબ્લેમ હોય કે આપણી મરજીમાં કદાચ આપણો ક્યારેક સ્વાર્થ પણ હોય, કારણ કે આપણે જીવ છીએ, મુમુક્ષુ છીએ. ભગવાન અને મોટા પુરુષની મરજીમાં એમનો કોઈ સ્વાર્થ ના હોય, એમાં કેવળ આપણું હિત જ હોય, આપણા કલ્યાણને અર્થે જ એની મરજી હોય. એટલે સંતોએ તરત સ્વીકાર્યું, મહારાજ તમારી જેમ મરજી એમ કરો, અમે એમાં રહેવા તૈયાર છે. પછી સંતો કહે છે, હમારે ખપ હે તુમારો સદાઈ, મરજી ત્યું વરત હી હર ખાઈ, તુમારી મરજી કરે લોપ જબ હો, તુમારી મરજે કરે લોપ જબ હો, તુમારે હમકુ તજના તબ હો, તુમારે હમકુ તજના તબ હો. સંતોને બહુ આઘાત લાગ્યો. મહારાજ જે એવું બોલ્યા ને કે જો તમે અમારી મરજીમાં ન રહી શકો અને અમે અમારી રીતે જેમ અમને મોજ આવે એમ ન રહી શકીએ તો અમારે જંગલમાં જવું છે. આ શબ્દ જ્યારે પરમહંસોએ સાંભળ્યા ત્યારે જેનું જીવન, માછલાનું જીવન જેમ જળ હતું, એમ એ પરમહંસોનું જીવન મહારાજ હતા. મહારાજ સિવાય એક પગલું પણ એ પરમહંસ કે એ ભક્ત ચાલી શકે એમ નહોતા. એક હરિભક્તની કથા આપણે વચ્ચે હમણાં સાંભળી હતી કે એક હરિભક્ત મહારાજ વખતે, એવા હરિભક્ત એનું ગામનો નામનો ઉલ્લેખ નથી પણ શાસ્ત્રોની અંદર કથા લખાની, ખેતરની અંદર ખેતી કરતા હતા અને ખેતી કામ કરતા હતા ને એની અંદર ભગતને અચાનક ખાલી એટલો જ સંકલ્પ થયો, ભગવાનની મૂર્તિને ધારીને બધું કાર્ય કરતા હતા, ભગવાનની મૂર્તિને ધારીને તમામ કાર્ય કરતા હતા, અને ભગવાનની મૂર્તિને ધારીને કાર્ય કરતા કરતા એ ભગવાનની મૂર્તિ ભૂલાઈ, થોડીક વાર માટે મૂર્તિ છૂટી, તો ભગતને એટલું બધું દુઃખ થયું, એટલું બધું દુઃખ થયું. ત્યાંથી ભગત આમ એક પગલું પણ હાલ્યા નહીં, ત્યાં ત્યાં ઊભા રહી ગયા, ત્યાં ત્યાં ઊભા રહી ગયા. ભગવાનની મૂર્તિ કોઈ રીતે સ્ફૂરે જ નહીં, એને હંભારવા મહેનત કરે. 10 દિવસ થઈ ગયા, 10 દિવસ. મહારાજ પ્રગટ થયા ને મહારાજ કે હાલો ને ભગત. ત્યારે મહારાજને કે, મહારાજ તમારી સ્મૃતિ વિના એક ડગલું પણ કેમ ભરાય. એવા જે ભગવાનના ભક્ત, એવા જે ભગવાનના સંત, જેને ભગવાનનું હસવું જોવું એ જ જેનું જીવન હતું, એ જ જેનો ખોરાક હતો, ભગવાનનો રાજીપો એ જેનો શ્વાસ હતો. જો ભગવાનનો રાજીપો પૂરો થઈ જાય તો એના શ્વાસ અટકી જાય. આવી સ્થિતિવાળા, આવા ભગવાનમાં હેતવાળા એ પરમહંસો સંતો કહે છે, અમને સદાને માટે એક આપનો જ ખપ છે, આપની જેવી મરજી હશે એ પ્રમાણે અમે હરખાઈને વર્તશું. જ્યારે અમે આપની મરજીનો લોભ કરીએ
ત્યારે આપે અમારો ત્યાગ કરી દેવો. તમે અમારો ત્યાગ ક્યારે કરજો? જ્યારે અમે તમારી મરજીને છોડીએ પ્રભુ, પણ અમે તમારી મરજીમાં જ રહેશું. અમને એટલો વિશ્વાસ છે, અને ભગવાનનો ભક્ત એ જ સાચો છે કે જેની બાજુ ભગવાન ખેંચાય, ભગવાન ખેંચાય. ભગવાન એનો ત્યાગ કરવાને ઈચ્છે તો પણ ન કરી શકે, એ જ ભગવાનનો પાકો ભક્ત છે. હું ઘણી વખત કહું છું એ વાત કે ભગવાન અને મોટા પુરુષને યાદ કરીને, એની કરુણાને યાદ કરીને હજારો રડે, ભગવાન અને મોટા પુરુષ તરફ હજારો ખેંચાતા હોય, પણ જ્યારે આપણી મુમુક્ષુતાને જોઈને, આપણા ભક્તપણાને જોઈને, આપણી એક આદર્શ જીવનને જોઈને જ્યારે મહારાજને એમ થાય કે મારે આને નથી છોડવો, મોટા પુરુષને એમ થાય મારે આને નથી છોડવો, એવું જે દિવસે થાય તે દિવસે આપણે મોક્ષની બાજી જીતી ગયા. તે દિવસે આપણે જેવા ભક્ત મહારાજને ગમે છે એવા આપણે થઈ ગયા, જેવા મોટા પુરુષને ગમે છે એવા આપણે થઈ ગયા. અને એના માટેનો પ્રયત્ન રોજ પડે પડે કરવો પડે છે. જે નિષ્કુળન સ્વામીએ કીધું, રહેવું નહીં ગાફલ ગમાર, માલ અતોલ મળે, કહે નિષ્કુળાનંદ વિચાર કરવો પડે પડે. જે પડે પડે વિચાર કરે કે જેનો રાજીપો મેળવવા આવ્યો છું, જેની મરજીમાં જીવવા આવ્યો છું, બસ જીવવું જ છે. સંતોની કેવી સમજણ હતી, ચરિત્રોની અંદર એ સમજણ લખાણી. મહારાજે એકવાર સંતોને પૂછ્યું, માનકુવાની અંદર મહારાજ હતા, અને મહારાજે સંતોને પૂછ્યું કે સંતો, અમે તો તમારી મરજીની અંદર તમારા બધાનું અમે તો માનીએ છીએ, પણ અમારું વચન કોઈ માનતું નથી. મહારાજે આવું કીધું ત્યારે આત્માનંદ સ્વામી કે મહારાજ કોણ નથી માનતું, કોને કોણ નથી માનતું, સૌ માને તો છે. ત્યારે મહારાજ કે તમે માનો છો? આત્માનંદ સ્વામી હા મો પૂછ્યું, તમે માનો છો વચન? આત્માનંદ સ્વામી કે હા, તમે કહો તેમ જ કરીએ છીએ. તો તે મહારાજ છે ને આમ થોડા કટાક્ષમાં આમ ધોતિયાનો વડ દેવા લાગ્યા, વડ દઈ ઊંચું કરીને મહારાજ બોલ્યા, આ શું છે? આ તલવાર છે? આત્માનંદ સ્વામીને કે આ તલવાર છે, બોલો મનાય છે? આત્માનંદ સ્વામી કે હા મહારાજ તલવાર છે. મહારાજ કે ઉપરથી કહો છો કે અંદરથી કહો છો? આત્માનંદ સ્વામી કે મહારાજ ઉપરથી કહું છું. પછી મહારાજ કે લક્ષ્મણ માટે હનુમાનજી સંજીવની લેવા ગયા, તેમ અમે કહીએ જે ગિરનાર પર્વત ઉપાડી લાવો, ત્યારે ચાલી નિસરેને જાય ત્યાં સુધી સંકલ્પ ન થાય કે કેવી રીતે ગિરનાર પર્વત આવશે, આવો સંકલ્પ પણ ના થાય, એ નિશંકપણે વર્ત્યા કહેવાય. કોઈ નાનો પથ્થરો ઉપાડીને લાવે ને અમે કહીએ કે આ ગિરનાર ઉપાડીને લાવે, જો મનાઈ જાય તો સાચું કહેવાય. બોલો આવે તમને મનાય? પછી મુક્તાનંદ સ્વામી ભુજથી આવ્યા, એ સંતોને મળ્યા, તે મહારાજ કે વચન માન્યું તેને કહેવાય જે દિવસે રાત મનાય અને રાતને દિવસ મનાય. દિવસને રાત કહીએ તો રાત મનાઈ જવી જોઈએ, રાતને દિવસ કહીએ તો દિવસ, નહીતર ચાલ્યા જાઓ. આવું જો મનાય તો રો, નહીં તો અહીંથી ચાલ્યા જાઓ. બધાને મૂંઝવણ થઈ કે હવે શું કરવું. પછી મહારાજ કે મૂંઝાશો નહીં, રાતની મોકળ છે, આખી રાત છે, વિચાર લો આવું થશે કે નહીં થાય. હવારમાં મુક્તાનંદ સ્વામી સૌથી પહેલાં મહારાજે પૂછ્યું, બોલો સ્વામી, રાત કહીએ તો રાત, દિવસ કહીએ તો દિવસ, એ તો બરાબર છે, પણ રાતને દિવસ કહીએ ને દિવસને રાત કહીએ તો મનાય? મુક્તાનંદ સ્વામી કે મહારાજ, અંતરમાં તો મનાય પણ બહાર દેખાય નહીં. અંતરમાં તો મનાઈ જાય કે મહારાજે કીધું એટલે બરાબર છે, પણ બહાર ના દેખાય. ત્યારે મહારાજ કે બસ સ્વામી, બહાર જે દેખાય છે તો ખોટું છે, અંતરમાં મનાઈ ગયું ને એ સાચું છે. પછી મહારાજ કે હારું, તમને બધાને આવું છે? તો કે હા મહારાજ, બહાર ના દેખાય પણ અંતરમાં તો હા પડે. મહારાજ કે બધાય રો, લો અમે તમારે ભેગા રહેશું. ભગવાનને શું ગમે છે? ભગવાનને એ ગમે છે, ખપવાળો ગમે છે. હમારે ખપ હે તુમારો સદાઈ, ખપ જેને ખપ હોય ને એને મરજીમાં રહેવું બિલકુલ કઠણ ના પડે. ખપ આટલો જ ખપ ભગવાનને મોટાના હૃદયની અંદર રહેવું છે. આપણા હૃદયમાં ભલે ભગવાન કે મોટા રહે કે ના રહે બહુ અગત્યનું નથી. આપણા હૃદયની અંદર કદાચ આપણી અંદર રજોગુણ તમોગુણ આવે તો ભગવાનને મોટાને ભાગવું પડે આપણા હૃદયમાંથી, કારણ કે આપણે જાનપણારૂપ દરવાજા ઉપર ન ઊભા રહી શકતા હોઈએ. એ તો મોટા મોટા પરમહંસો માટે લખાણું, મોટા મોટા ભક્તો માટે લખાણું. કદાચ નથી ઊભા રહ્યા, કદાચ ભગવાન અને મોટાને થોડો સમય માટે આપણા હૃદયમાંથી અદૃશ્ય પણ થવું પડે, છુપાઈ પણ જવું પડે.
રજોગુણ તમોગુણનો આપણી અંદર વેગ આવે ત્યારે, પણ આપણી મુમુક્ષુતા જોઈને, આપણી જે મહારાજને મોટાની મરજીમાં રહેવાની ખેવ ના જોઈને મહારાજ અને મોટાના હૃદયમાં આપણું સ્થાન રહે ને, આટલું આપણે કરવાનું છે. આપણા હૃદયમાં મહારાજ કેટલા રહે, મોટા પુરુષ કેટલા રહે, એના કરતાં મહારાજ અને મોટાના હૃદયમાં આપણે રહીએ એવું આપણે કરીએ, એવું આ સંતો કરે છે. એને કહેવાય ખપ, અને ખપવાળો હંમેશા હૃદયમાં રહે જ છે. મહારાજ કે આ મૂળજી બ્રહ્મચારી ક્યાં ડાયા છે, મૂળજી બ્રહ્મચારી ક્યાં ડાયા છે, પણ અમને રાજી કરવાનો જો ખપ છે તો મહારાજ કે એને અમને ગમે એવું વર્તા આવડે છે. દાદા ખાચરના માણસો, દાદા ખાચરના ઘરના પરિવારને અમને રાજી કરવા છે તો મહારાજ કે બધું જ સહન કરે છે. મને મરજીમાં રહેવાવાળો છે ને, એને કોઈ દિવસ ક્યારેય પણ ભગવાનને એમ નથી કહેવું પડતું, કે મોટાને એમ નથી કહેવું પડતું કે તમે રાજી થજો, રાજી રહેજો, ના કહેવું પડે. મરજીમાં જ છે ને, પર રાજી જોઈ ને, મરજીવાળાને કોઈ દિવસ કહેવું ના પડે કે રાજી થજો કે રાજી રહેજો, રાજી જ. એને રાજી જોઈ, એને જોવે ત્યાં રાજી થઈ જાય, ઓહો આ તો મરજીમાં રહેવાવાળો છે, અખંડ રાજી થાય. બોલો, એમ ભગવાનના સંતોએ કીધું, મહારાજ તમે અમને છોડીને જતા નહીં, કોઈ દી મહારાજ આવો સંકલ્પ ના કરતા. યહ દેહ તુમકુ કરે કુરબાના, તુમકુ જાને હે નકી ભગવાના, તુમ કહો તેસે કરે ના જો, તુમ કહો તેસે કરે ના જો, નિશ્ચય મે ફેર તબ જાન ના સો, નિશ્ચય મે ફેર તબ જાન ના સો. અમે અમારું શરીર આપને સમર્પણ કરી દીધું છે, અમે આપને નિશ્ચિત રૂપમાં ભગવાન માનીએ છીએ, આપ કહો તેમ અમે જો ન કરીએ તો અમારા નિશ્ચયમાં ખામી છે એમ જાણવું. ભગવાન કે ભગવાનના મોટા પુરુષ, એની મરજીમાં રહેવામાં જેટલી આપણને કાચપ, એટલે એના નિશ્ચયમાં ખામી છે. જેટલો નિશ્ચય પાકો, જેને આપણે ભગવાન જ જાણીએ કે આ ભગવાન જ છે, જેને આપણે એમ જાણીએ કે આ ભગવાનના સત્પુરુષ જ છે, એની મરજીમાં રહેતા કોઈ દી કઠણ ના પડે. કારણ કે એમાં તો પડે પડે એમ હોય કે તો મારું હિત જ કરે. જેને આજ સુધી મારું હિત કર્યું છે એ મારું અહિત કરે નહીં, જેમ રાખે એમ. મહારાજે ના કહ્યું, વચનામૃતમાં મહારાજ સંતોની સભામાં કીધું, બુરાનપુર કે કાશી જવાનું થાય ત્યારે મહારાજ કે સભામાં ઊભા થઈને એમ કેવું, મહારાજ મને આજ્ઞા કરો તો બુરાનપુર કે કાશી હું જઉં. હવે એ જમાનામાં બુરાનપુર કે કાશી જવાનું, ના ફોન મળે, ના કાંઈ બીજું મળે, હાવ સત્સંગથી એવી ખોટું પડી જવાનું થાય, હાવ દૂર જવાનું થાય, તો એ મહારાજને કે મહારાજ તમારી મરજી હોય તો હું જઉં. આમ મહારાજ કે અમને કેવું, તો અમે એની ઉપર બહુ રાજી થઈએ. ધોલેરા જ્યારે મૂકવાના થયા સંતોને, તો નિષ્કુળાન સ્વામી તૈયાર થયા, મહારાજ બહુ રાજી થયા એમની પર. જૂનાગઢ જવાનું થયું તો ગુણાદાન સ્વામી આદિક સંતો તૈયાર થયા, મહારાજ બહુ રાજી થયા. હરિભક્તોને પણ જ્યારે જ્યારે જે વસ્તુની અંદર મહારાજની મરજીની અંદર જે હરિભક્તો રહ્યા એની ઉપર મહારાજ રાજી બહુ થયા. અને જે મરજીમાં ના રહ્યા એનો રાજીપો એ જેવો જોઈએ એવો ના લઈ શક્યા. મેથાનનો એક કણબી હતો, ડભાનમાં યજ્ઞમાં આવેલો. મહારાજે એને કહ્યું કે તમારી પાસે કેટલા રૂપિયા છે, અમને આપશો? પેલો કે મહારાજ 500 રૂપિયા છે મારી પાસે. તો મહારાજ કે આપો અમને. મહારાજની મરજી હતી, હરિભગત પાસે રૂપિયા સામેથી માગ્યા 500 દો, પણ એને આપવાની ના પાડી. ભગવાનને ના આપ્યા, ભગવાને માગ્યા તો એ 500 ના દીધા. બોલો, મહારાજ કે તારી 5 દિવસની આયુષ્ય છે અને પૂરી થઈ જવાની છે, એના કરતાં રૂપિયા દઈ દે. 5 જ દિવસમાં મરવાનો જ છો તું, આવ્યો તો દબાણ ઠેક યજ્ઞમાં આવ્યો છે તો નક્કી કરીને તો આવ્યો છે ને, ભગવાન છે એમ. મહારાજ કે 500 છે દઈ દે તું. તોય એને સંકલ્પ ના કર્યો, લઈને નહોતો આવ્યો, હતા ઘેર. પછી કણબી ચાલ્યો, તે ચોથે દિવસે ગામ ખેરવે એની બેન રહેતી હશે ત્યાં આવ્યો. રાત રહ્યો ને માંદો થયો, દેહ મૂક્યો. તે મેથાનમાં વાનિયાને ત્યાં કૂચી મૂકી હતી, ઘરની ચાવી પાછી બીજી હતી. તે ભાને જે કૂંચી લેવા ગયો, વાનિયો કે ગામના પટેલને બોલાવી લાવો તો આપીશ. તે ગામના પટેલને ત્રણે ભેગા થઈને ઘર ઉગાડ્યું, 500 રૂપિયા નીકળ્યા. એક આટલું આમ ચરું જેવું હતું, એ ચરું કાઢ્યો અને એની અંદરથી કાઢ્યું તો એક હાપનો કનો આ બેઠેલો હતો ત્યાં, એને નાખી દીધો બાજુ પર.
અને 500 રૂપિયા નીકળ્યા તે 100 રૂપિયા વાનિયાએ લીધા, 100 રૂપિયા પટેલે રાખ્યા અને 300 બાનેજેને રાખ્યા, ભગા મહારાજ પાસે નાખ્યા. મહારાજની મરજી ના જાણી. મહારાજ કહે છે આયુષ્ય પૂરું થઈ જશે તોય નહીં. બોલો, મહારાજની મરજી જે જાણી નહીં એના કારણે આમ થયું. ગઢડાની અંદર મંદિરનું કામ ચાલતું હતું ત્યારે ગામ વાવડીની ખાનેથી પથ્થર 40 ગાડા આવ્યા. ત્યારે મહારાજે સાધુની જગ્યામાં સાધુને કહ્યું કે આ પથ્થરના ગાડા આવ્યા છે ને તે હે મહારાજો પથરા ઉતારવા ચાલો. મહારાજો હાલો કે બધા પથરા ઉપાડો. મહારાજે સંતોને કીધું મહારાજો હાલો. ત્યાં બધા સંત ઉઠ્યા પણ એક સંત ન ઉઠ્યા, એ માળા ફેરવતા બેસી રહ્યા. ત્યારે મહારાજ કે અમારા વચનનું ઉલ્લંઘન કરીને માળા ફેરવે છે તેને ફળ કોણ દેશે? અમારી મરજી છે પથરા ઉપાડો. અને એક સંત એવા હતા કે એને માળા, મારે તો માળા કરવાની છે. અરે ભાઈ, પથરા ઉપાડવાના છે, ભગવાનની મરજી. તો કે નહીં મારા. મહારાજ કે અમારી મરજી પ્રમાણે પથરા ઉપાડતા નથી, એને માળાનું ફળ દેશે કોણ? તમે એક પથ્થર ફેરવશો તેથી માળાથી પણ અધિક ફળ થશે એમ કહીને મહારાજ લીમડા નીચે પધાર્યા અને સાધુઓ પથરા ઉતારીને વ્યવસ્થિત ગોઠવીને મહારાજને પગે લાગીને પોતાની જગ્યામાં પધાર્યા. ટૂંકમાં આ બધા જ ચરિત્રો ઉપરથી આપણને ગ્રંથ એટલું કહે છે, મનમુખી ના થવું, ભગવાનમુખી થવું, ગુરુમુખી થવું, સંતમુખી થવું. એ મુખી જે થયો એ હંમેશા સુખી રહેવાનો, મનમુખી થયો એ હંમેશા દુઃખી રહેવાનો. કારણ કે જે ભગવાન અને મોટાની મરજીમાં વર્તવાળો હોય ને, હળવો ફૂલ થઈ જાય, એને પોતાની જવાબદારી જ ના રહે. જવાબદારી કોને રહે છે? જે પોતાની મરજી પ્રમાણે વર્તે છે એની જવાબદારી પોતે પોતાની છે. જે મહારાજની ને મોટાની મરજીમાં રહે છે એની જવાબદારી મહારાજને મોટાની છે, એની જ કોઈ જવાબદારી જ નથી. કલ્યાણના માર્ગે તમામ જવાબદારી એની છે. કારણ કે એને ચિંતા થાય કે આ તો મારી મરજીમાં રહ્યો છે, આવે જો એને કંઈ પ્રોબ્લેમ થાય તો એનો જવાબદાર હું ગણાવું. એટલે રાત દિવસે એની ખબર રાખે, રાત દિવસે એની ચિંતા રાખે. હવે જે મરજીમાં છે જ નહીં એની ચિંતા કોણ કરે? એની ચિંતા એને સ્વયં કરવાની. જે સ્વામીએ લખ્યું ને કે ભોગવ સો સૌ સહુતનું, એ મનમુખી છે, એને ભોગવવું પડે. નહીં તો તમે નચિંત રહેજો. જો તમે મારી મરજીમાં રહો છો, મહારાજ કહેતો નચિંત રહેજો, કરવું તમારે કાંઈ નથી, તમારે કશું ના કરવું પડે, સહેજે પાર પામી જશો. માટે કે છે યહ દેહ તુમકુ કરે કુરબાન, આ શરીર તમને સમર્પણ કર્યું છે. અમારા નિશ્ચયમાં ખામી સમજીએ જો તમારી મરજીમાં ના વર્તીએ તો. અને વાત તો એવી જ છે ને, અમેરિકાની અંદર, ઇન્ડિયાની અંદર, હું ઘણી વખત કહું છું, ઇન્ડિયાની અંદર 4 રસ્તે પોલીસવાળો ઊભો હોય, વિસલ મારતો હોય, તાપ હોય, દંડો પછાડતો હોય, એટલે ભલા ઉભારો તો ઓલાનો દંડો ને વિસલ બે લઈને જતા રહે, એટલા સુરવીર હોય. પણ અમેરિકા આવે, 4 ABCDના અક્ષર વાંચે ને STOP, ત્યાં ગાડી લઈને ઊભો રહી જાય. રાત્રે 2 વાગે કોઈ બાજુથી ગાડી આવતી નથી ને, એને રોડ ખાલી છે પણ લાલ લાઇટ છે, તો ઊભો જ રહી જાય. શું નિશ્ચય થઈ ગયો છે? ક્યાં પહોંચી ગયો છું? એના નિશ્ચય કરતાં બીજો નિશ્ચય એ છે કે ટિકિટ ઘેર આવશે એટલે ઊભો રહે છે. નહીં તો જો એને ખબર હોય કંઈ નથી આવવાની તો અહીં ચલાવે. એક નિશ્ચય થાય છે તો વ્યક્તિને શિસ્તતામાં ઓટોમેટિક જ આવી જાય છે. એને નિશ્ચય થઈ ગયો કે હું આ દેશમાં છું, અહીંની શિસ્તામાં રહેવું જ પડે. ગમે એટલો ટ્રાફિક હોય, બાજુની અંદર પોલીસની લેન હોય, તો અમેરિકામાં કોઈ નીકળે પોલીસની લેન ઉપર ગાડી લઈને? અને ઇન્ડિયાની અંદર પોલીસવાળાને જવાની જગ્યા ના રહેવા દે. પોલીસવાળાની જગ્યાઓ બધી જેટલી હોય એ બધી પેક કરી દીધી હોય. કહો, હમણાં ખબર નહીં, બાકી ભરૂચવાળો હાઈવે હામે રોંગ સાઈડ પર જાય, કલ્પના બહારનું. અને અહીં આગળ એક આટલી આટલી આટલો એક પટ્ટો પાડ્યો છે, એની ઉપર કોઈ ના જાય. ભાઈ, એ પોલીસ માટે ગમે એટલો ટ્રાફિક છે તોય નહીં. એ જ વ્યક્તિ છે જે ન્યા હતો, એ જ વ્યક્તિ અહીં છે. સુધાર્યો કોને? એને શિસ્તા કોને આપી? દંડ મળે છે, સજા મળે છે, એટલે આવી ગયું તરત. એમ ભગવાનને જો જાણ્યો કે આ ભગવાન આવા મોટા છે અને ભગવાનની મરજીમાં રહેવા મને મળ્યું, આ ભગવાનના મોટા સંત આવડા મોટા છે એની મરજીમાં રહેવા મને મળ્યું, જો આ ભગવાન કે આવા મોટા સંત કે આ ભગવાનના આવા સંતો ભક્તો મને ન મળ્યા હોત
તો હું ઇન્દ્રિયો અંતઃકરણની મરજીમાં તો જન્મો જન્મથી જીવતો હતો અને હજુ જીવત, અને જન્મ મૃત્યુનું દુઃખ મારું મટત નહીં, એના કરતાં મારા મોટા ભાગ્ય છે કે હું ભગવાનને સંતની મરજીમાં રહ્યો છું. અને ભગવાનને સંતની મરજીમાં રહ્યો હોય ને એટલે બધું વજન ભગવાનને સંત ઉપાડે, પછી એ જ ઉપાડે. આપણા સેલફોન હોય ખિસ્સાની અંદર હોય આપણી પાસે, એ આપણો થઈને રહે તો આપણે એનું બિલ ભરો તમે બધાએ, પણ કુદીન ગમીને આ જતો રહેતો બિલ ભરો હાચો હોય ને, જો એ ખિસ્સામાં પડ્યો રહે જેમ મૂકો એમ, તો તરત એને આમ નીચે પડી જાય તો એમ હરખો કરલો જોઈ લો કાંઈ થયું નથી ને, બિલ ટાઈમ ટુ ટાઈમ ભરતો, બધું જ એમ મરજીમાં એ જ રહી શકે જે ભગવાનની વસ્તુ થઈ જાય. જે ભગવાનની વસ્તુ થાય એ મરજીની અંદર રહી શકે, વસ્તુ થવાનું છે આપણે તો ભગવાનને મોટાની. સંતો કહે છે પ્રભુ અમને તમારો નિશ્ચય છે. લોકરી જો વાખી જો સબહુ, તુમારી મરજી ન લોપ ના કબહુ, લોક કી મરજી રખે બહુ કાલા, કાલ ત્રાસ ન તૂટે વિકરાલા. દુનિયા અમારા ઉપર રાજી રહે કે નારાજ થાય, અમે આપની મરજીને ક્યારેય લોપશું નહીં. દુનિયાની મરજી ઘણા સમય સુધી સાચવી પણ તેનાથી વિકરાળ કાળનો ત્રાસ ટળ્યો નહીં. જન્મ મરણ જમપુરી પણ તેનાથી વિકરાળ કાળ જમપુરીને લકચોરાસીના અનંત દુઃખ જ્યાં સુધી આપ મળ્યા ન હતા ત્યાં સુધી તે ટળ્યા ન હતા. હવે આપ મળ્યા છો એટલે બધા જ દુઃખ ટળી ગયા છે. આ સંતોને કોઈ જન્મ મરણનું દુઃખ નહોતું, આ સંતોને કોઈ લકચોરાસી નહોતી, આ સંતોને કોઈ જન્મ મરણ કે જમપુરી નહોતી. એનું જે અહીં કહેવું છે મહારાજની સાથે એ કેવળ મારા અને તમારા જેવા મુમુક્ષુઓ માટે છે. આપણને સંતો પોતાના વૃતાંત દ્વારા સમજાવે છે. આ બધા અક્ષરધામમાંથી રોલ નક્કી કરીને આવ્યા હતા. મહારાજ આમ બોલે તમારે આમ બોલવાનું, તમારે આમ બોલવાનું મારે આમ કરવાનું. પેલો સ્ટેજ પ્રોગ્રામ કરે તો હોય ને, એમાં તો સ્ટેજ પ્રોગ્રામ છે. આ સંતોને વળી જન્મ મરણ જમપુરી જે અક્ષરધામમાંથી સીધા અહીં આવ્યા છે, જે મહારાજની મરજીથી આ પૃથ્વી પર દેખાયા છે, જે મહારાજની મરજીથી આજ દિવસ સુધી હજુ આ ગ્રંથોરૂપે પ્રગટ રહ્યા છે, મહારાજની મરજીથી હજુ આજ દિવસ સુધી હજારોને કરોડોને પોતાનો અનુભવ કરાવે છે, એ ક્યાંથી જન્મ મરણમાં હોય. પણ આપણને સમજાવે છે કે આપણે જન્મો જન્મથી જેને લોકને રીઝાવવા માટે, લોકને રાજી કરવા માટે, ગઈકાલ મેં નહોતું કીધું, એક સંબંધીને રાજી કરવા માટે ભગતે નિયમ ભગતનો તૂટી ગયો પછી કેટલું દુઃખ થયું, ફોનમાં કેટલું રડ્યા, પણ તૂટી ગયું એનું શું? એ કોને? લોકને આપણે રાજી કરવા ગયા એટલા માટે થયું. કોઈ દિવસ ભગવાનને રાજી કરવા હોય કોઈ દિવસ લોકને રાજી થવાનો જ નથી. બે કામ એક હારે કોઈ દી બને જ નહીં, કોઈ દિવસ ના બને. લોકને રાજી કરવો છે ભગવાનને રાજી કરવા, મોટા સંતને રાજી કરવા ભૂલી જવાનું, અને જો ભગવાનને મોટાને રાજી કરવા છે તો લોકને રાજી કરવાનું ભૂલી જવાનું. આ બે કામ એક સાથે કોઈ દી થાય એવા નથી. સંતોએ કીધું પ્રભુ અમારે આવે તમને રાજી કરવા છે. આપણે પણ બધાએ નક્કી કરવું મહારાજને રાજી કરવા છે. મહારાજને ના ગમે એવું ન જોઈએ, મહારાજને ના ગમે એવું ન સાંભળીએ, મહારાજને ના ગમે એવી જગ્યાએ ન જઈએ. દુનિયા ગમે એટલી રાજી થતી હોય તોય ના કરીએ. જન્મ મરણ જમપુરી એ બધું ટાળવાનું છે. આવી તો અનંત અને અપાર વાતો વારંવાર જોવામાં આવી છે. આપ કદાચ અમે કરેલો આપના ભગવાનપણાનો નિશ્ચય તોડાવવા ચાહશો, છતાં તે નિશ્ચય ક્યારેય તૂટશે નહીં. આને ખુમારી કહેવાય. તમે નિશ્ચય અમારો તોડવા માગશો ને તોય નહીં તૂટે. શ્રીજી મહારાજે હિરદાસ કરીને એક સાધુ હતા, મહારાજને એવો સ્વભાવ હતો કે મહારાજ કોઈ વર્તમાન ફેરવે, ક્યાં કંઈક મહારાજ કંઈક નવું પ્રકરણ ફેરવે, પછી જો કોઈ એમાં ન રહી શકે ને તો મહારાજ એને કે તમે તમારા રસ્તે નીકળી જાઓ. એ એકલમળ કહેવાતા, અને એવા સંતો એકલમળ, એ હિરદાસ એકલમળ થઈ ગયેલા. મહારાજ એને કાઢી મૂકેલા. પછી ફરતા 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 ગામડે બધે ફરે, એમાં વૈરાગ્યોને હાથ ચડી ગયા, અને વૈરાગ્યોને મહારાજ પ્રત્યેનો દ્વેષ, આને પકડીને હિરદાસને એટલા માર્યા જેમ મારે એમ આના મોઢામાંથી નીકળે સ્વામિનારાયણ, સ્વામિનારાયણ બોલે એટલે વધારે હાંકડથી મારે, સ્વામિનારાયણ નામ બોલવાનું બંધ કર. હિરદાસ કે સ્વામિનારાયણ તો મારાથી ના છૂટે. એટલા માર્યા એટલા માર્યા, આખા આખા વાહાની અંદર લોખંડની હાંકડે મારેલા લોહી લોહી થઈ ગયું. અમુક દિવસો થયા પછી હિરદાસ ફરતા ફરતા આવ્યા, ગઢપુરની પાદરમાં બેઠા હતા. મહારાજને કેવડાવ્યું, મહારાજને કહો મને દર્શન આપે. હું ભલે મહારાજને રાજી કરી શકું એવી ક્ષમતા નથી,
ભલે હું મહારાજના કરેલા પ્રકરણ પ્રમાણે ન વર્તી શકું, પણ મહારાજનો સાધુ છું. મહારાજ મારી ઉપર દયા લાવે, પ્રાર્થના કરાવી કોઈ સાથે. મહારાજે કીધું કે એમને આવવા દો. ગઢપુરના દરબારગઢમાં મહારાજ બેઠા હતા અને હિરદાસ આવ્યા. મહારાજને દંડવટ કરવા લાગ્યા. મહારાજ પોતાના સિંહાસન પરથી ઊભા થયા. ઊભા થઈને હિરદાસને આમ ભેટ્યા. જ્યાં હિરદાસને ભેટે છે ત્યાં હિરદાસ આમ ધ્રુજવા લાગ્યા, કંઈક વાગેલું હોય એમ લાગ્યું. અને ત્યાં મહારાજ કે શું થયું? અને મહારાજ આમ, મહારાજ તો અંતર્યામી હતા, મહારાજે આમ કપડું ઊંચું કર્યું અને સંતના વાહાની અંદર લોહી 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 અને આખા ભરોઠા ઊભા થઈ ગયેલા એ જોયું. અને ત્યારે શ્રીજી મહારાજની આંખમાંથી આંસુ આવી ગયા કે મારા આ સાધુને આટલું દુઃખ શું થયું? અને ત્યારે હિરદાસે કીધું, મહારાજ તમે મને કાઢી મૂક્યો, પછી હું એકલમળ થઈને ફરતો હતો, એમાં વૈરાગ્યોને હાથ ચડી ગયો અને વૈરાગ્યોએ મને માર્યો. એ મને સ્વામિનારાયણ નામ છોડાવવા માટે મને વધારે મારતા હતા કે તું સ્વામિનારાયણ બોલવાનું બંધ કર, પણ પ્રભુ મને તમારો જે નિશ્ચય થયો છે એ મારે કેમ છૂટે? કાં તો પ્રભુ તમે મને તમારી પાસે રાખો, કાં તો મારા હૃદયમાંથી તમારો નિશ્ચય કાઢી નાખો, બેમાંથી એક કરો. કાં તો મારા હૃદયમાં જે એવું પાક્કું થયું છે કે સર્વ અવતારના અવતારી સર્વોપરી તમે જ છો, આ ટાળી નાખો. તમારા હાથની વાત છે, તમે પરમાત્મા છો, કાઢી નાખો. અને કાં તો મને તમારી પાસે રાખો, કારણ કે હું તમારાથી દૂર નહીં રહી શકું. અને ત્યારે મહારાજ એમને ભેટ્યા. એમનો કઠણ સ્વભાવ હતો તો પણ મહારાજ કે આને અમારો નિશ્ચય છે, ભલે એનો સ્વભાવ રહ્યો, પણ મહારાજ કે આજથી તમારે અમારે ભેગા રહેવું. મહારાજ એને પાટાપિંડી પોતાના હાથે કરી, પોતાના હાથે મહારાજે મલમ લગાવ્યા, પોતાના હાથે એ સાધુ સાજા થતા સુધી મહારાજે સ્વયં દેખરેખ રાખી. નિશ્ચય છે ને, એની ઉપર તો ભગવાને વારી જાય. નિશ્ચય બહુ જ મોટી વાત છે. આપણા કદાચ થોડા ઘણા સ્વભાવ ચાલશે. પૂજ્યપાદ ગુરુજી વારે વારે એક જ વાત કહે છે, સ્વરૂપ નિષ્ઠા, નિશ્ચય કે આ મહારાજ સર્વ અવતારના અવતારી સર્વોપરી મને મળ્યા છે. આ અક્ષરધામના મુક્ત જે છે એ જ મને સદગુરુ રૂપે મળ્યા છે. મને એ અક્ષરધામના મુક્તોની પંક્તિમાં ભેળવવા માટે જ મહારાજે મને આવો સમાજ આપ્યો છે, આટલો પવિત્ર યોગ આપ્યો છે, એ મહારાજે દયા કરીને દીધો છે. અને એને મારે સંપૂર્ણ, મહારાજે જ્યારે દયા કરીને મને મફતમાં દીધું છે ત્યારે મારે સંપૂર્ણ એનો ઉપયોગ કરી આ જન્મે અનાદિ મુક્તોની પંક્તિમાં બેસવું છે. આ લોકની કોઈ પણ મોહબત, આ લોકની કોઈ પણ સત્તા મોટપ કસામાં પણ બંધાયા વિના કેવળ મારા અસ્તિત્વને મેટી મારે ભગવાનને ભેટવું છે. આવું નક્કી કરીને જે મંડે છે એને ભગવાન ભેટી જાય છે. સંતો કહે છે, પ્રભુ જગત રીજવું હોય તો રીજે ને ખીજવું હોય તો ખીજે, પણ તમને રાજી કરવા છે. તમારો નિશ્ચય કોઈ દી અમને તૂટશે નહીં, તમે તોડાવશો તોય નહીં તૂટે. કદાચ અમને જીવમાં મતિ ભ્રમ ના થઈ જાય. મહારાજ સાંભળો, સંતોનો કેફ તો જુઓ. મહારાજ સાંભળો, કદાચ અમે પાગલ થઈ જઈએ, મતિ ભ્રમ એટલે અમારું મગજ ખસી જાય, પાગલ થઈ જઈએ, તો પણ અમે આપને ક્યારેય છોડીએ નહીં. હવે આપ કદાચ અમને અમારી જેવી મરજી હોય તે પ્રમાણે રહેવા ન દો, તો પણ અમને આપનો પાકો થયેલ નિશ્ચય ક્યારેય તૂટશે નહીં. સંતોની વાત જુઓ, સંતોની ખુમારી જુઓ કે મહારાજ તમે નિશ્ચય તોડાવો તો ના જ તૂટે, એ તો બહુ પાક્કું છે, પણ અમે પાગલ થઈ જઈએ ને તો પણ અમારા મગજની અંદર સહજાનંદ સિવાય કંઈ જાય નહીં. ગજબનું કહેવાય. નિશ્ચય તો ના તૂટે તો બરાબર છે, પણ જેને પાગલપણાની અંદર પણ શ્રીજી મહારાજ જ રહે એને કેવા ગોખ્યા હશે મહારાજને, કલ્પના કરો, ખાલી કલ્પના. જેને પાગલપણું આવે તો પણ મહારાજ ના જાય, એને એટલો કેફ ને એટલો વિશ્વાસ પોતાની જાત ઉપર, એને મહારાજને કેટલા ઘૂંટ્યા હશે, રાત ને દિવસે મહારાજની પાછળ કેટલા પાગલ થયા હશે. આવા પરમહંસો, એના કરેલા ગ્રંથો, એના કરેલા કીર્તનો, એની કરેલી વાતો, એ આપણને સિદ્ધિ મળી છે, સિદ્ધિ મળી છે. એ પરમહંસો જેવા પરમહંસો આપણને સીધા મળ્યા છે, આજે મળ્યા છે. મહારાજ કે પરોક્ષને વિશે જેવી પ્રતીતિ છે મધ્યનું 21મું, એવી જો પ્રત્યક્ષને વિશે આવે, પ્રત્યક્ષ સંતને વિશે આવે, પ્રત્યક્ષ મળેલું ભગવાનના સ્વરૂપ એને વિશે આવે, તો એને મોક્ષનો મુદ્દો હાથ આવ્યો. આજે આપણને એવું જ મળ્યું છે.
એવા જ મળ્યા છે. પાગલપણાની અંદર પણ મહારાજ સિવાય કંઈ રહે નહીં. શું સંતોની સમજણ, શું સંતોને મહારાજમાં હેત. અમારે માટે હવે આ બધા પરમહંસોનું હેત જ્યારે આપણે જોઈએ ત્યારે આપણું હેત તો ઝાકળ જેવું લાગે. આપણી ભગવાનમાં પ્રીતિ તો ઝાકળ જેવી છે. આવાની કૃપાથી પૂજ્યપાદ ગુરુજીનું મહારાજમાં હેત જોઈએ, આપણી પ્રીતિ ઝાકળ જેવી લાગે. ભગવાનના એવા કેટલાક પ્રેમી સંતો ભક્તોના જીવનને જોઈએ ત્યારે આપણી પ્રીતિ ઝાકળ જેવી લાગે. આપણે તો અખૂટ એ સહજાનંદ સાગરની અંદર ડૂબવું છે. પાગલપણું આવે તો પણ મહારાજ ના છૂટે, આવા પાગલ થવું છે. ગુરુજી કહે છે ને, પ્રભુમાં પાગલ બનો. આપણે પાગલ થઈ જઈએ તો પણ મહારાજ ના છૂટે. જગત તરફથી પાગલ હોઈએ પણ મહારાજમાં તો મસ્ત હોઈએ, આવું આપણે થવાનું છે. તુમારી મરજી સો બ્રહ્મપુર ધામા, તુમકુ ન છોડે સુંદર શ્યામા, તુમારો નહીં નિશ્ચે જાહી, ચાર વર્ણ ચાર આશ્રમ તાહી. અમારે માટે આપની મરજી એ જ અક્ષરધામ છે. હે સુંદર શ્યામ, અમે આપને ક્યારેય છોડીએ નહીં. જે લોકોને આપના સ્વરૂપનો નિશ્ચય ન હોય તે ભલે ને લોકો ચાર વર્ણના કે ચાર આશ્રમના હોય, તે બધા નામ માત્રના કહેવાય. તે વર્ણાશ્રમ તેને મોક્ષના કામમાં ઉપયોગી ન થાય, હા લોક વ્યવહારમાં ઉપયોગી થાય. નિશ્ચય વિનાના તે વર્ણાશ્રમ મોક્ષમાં તો નિરર્થક છે. આપ ભગવાન વિપ્ર શ્રેષ્ઠ છો. ધર્મ તો આપનું કુળ છે. આખું જગત એ બાબતને જુએ છે, જાણે છે, છતાં મૂર્ખ લોકો પશુના જેવું બોલતા હોય છે. સૂર્યને અત્યંત તેજસ્વી દેખીને કદાચ દુર્જન લોકો સૂર્યની સામે ધૂળ નાખે તોય શું, તેનાથી સૂર્ય કાંઈ મટી જવાનો છે? ક્યારેય નથી મટવાનો. જે ધૂળ તો નાખનારાની આંખોમાં પડતી હોય છે. આગલા તરંગમાં આવ્યું ને કે કબીરિયા મીનળિયા બધાય ભેગા થઈ ગયા. જેટલા અજ્ઞાની ગુરુઓ હતા બધા ભેગા થયા અધર્મ્યો, અને બધા એક બાજુથી મહારાજનો વિરોધ કરવા લાગ્યા. અધર્મ્યોની એકતા બહુ સારી હોય, અધર્મ્યોનો ફોર્સ બહુ સારો હોય, મહિમા કાંઈ ના હોય, પણ એકાબીજાનો સ્વાર્થ સરતો હોય એટલે બધું ભેગા થઈ જાય. રાજકારણમાં એમ જ છે ને, એક હારો માણસ હોય તો એક રાજનેતા સારો હોય, સાધુ જેવો પુરુષ હોય, એને મારવા માટે કેટલા કૂતરા જેવા પક્ષો ભેગા થઈ જાય છે. સેમ એ જ દશા છે ધર્મમાં પણ, એવું જ છે. ધર્મિષ્ઠ વ્યક્તિ હોય, હજારોને ભગવાન ભજાવે એવો હોય, લાખોના કલ્યાણ કરે એવો હોય, એને ચૂથી નાખવા માટે અધર્મીઓના ટોળે ટોળા ઉતરી પડે. કોઈને એકાબીજાનો મહિમા ના હોય પણ ઓલાને મારવા માટે બધા એક. ધર્મિષ્ઠ વ્યક્તિને પાડી દેવા માટે, દાટી દેવા માટે બધા એક. બાકી પાંચ દી ભેગા ના હાલે એવા હોય, પાંચ દિવસ ભેગા રહેવા ના હોય, એકાબીજાને પાણી પાઈ એવા ના હોય, પણ ત્યારે ભેગા થઈ જાય એવું થાય. પણ સૂર્ય તો સૂર્ય જ રહેવાનો, કૂતરા કરોડો ભસે હાથી હાથી જ રહેવાનો. હાથી ચલત બજાર, કૂતે ભસત હજાર. હજાર કૂતરા ભસવાથી હાથીની ચાલ નથી બદલાતી, હાથીનું સ્વરૂપ નથી બદલાતું. હજાર કૂતરાની વચ્ચે હાથી તો હાથી જ લાગે. એમ ભગવાનને ભગવાનના મોટા સંતે ભગવાનને ભગવાનના મોટા સંત જ રહેવાના, શાસ્ત્રે શાસ્ત્ર જ રહેવાનું. હજાર લોકો ભેગા થઈને એમ કે શાસ્ત્રો ખોટા છે, શાસ્ત્રો ખોટા થવાના નથી, સત્પુરુષોના કરેલા છે. સત્પુરુષો ખોટા થવાના નથી, ભગવાન ખોટા થવાના નથી. સંતો કે પ્રભુ ગમે એટલી ધૂળ નાખે એનાથી કાંઈ થવાનું નથી. પૂર્વે પણ જે જે અવતારો થયા છે તેની બાબતમાં પણ દુષ્ટ બુદ્ધિના દુર્જનો તો જેમ તેમ બોલતા જ રહ્યા છે. શિશુપાળે ક્યાં કે મધના પૂડા ઉખેડે એટલે એને મધુસૂદન કહેવાયું, આમ જ કીધું ને. એને ક્યાં કૃષ્ણને સ્વીકાર્યા, એમ પૂર્વે એમ જ હતું. વારંવાર ધોવા છતાં પણ મળદ્વાર ક્યારેય શુદ્ધ થતો નથી. જેટલા સત્પુરુષો થયા છે તેને દેખીને તેની બાબતમાં દુર્જનો તો ગધેડાના કૂતરાના ભસવા જેવું કર્કશને વિરુદ્ધ બોલતા જ રહ્યા છે. સ્ટેટમેન્ટ હરિચરણ સાગર આપે, જેટલા સત્પુરુષો થયા છે એને દેખીને એની બાબતમાં દુર્જનો તો ગધેડા અને કૂતરાના ભસવા જેવું કર્કશ અને વિરુદ્ધ બોલતા જ રહ્યા છે. આજ કાંઈ નવું નથી, શાસ્ત્રમાં લખેલું જ છે. કોઈ સત્પુરુષનું કોઈ ખરાબ બોલે ને, કોઈ સત્પુરુષનું કોઈ ખરાબ છાપે ને, કોઈ સત્પુરુષનું કોઈ ખરાબ લખે ને, ત્યારે ઉદ્વેગિત ના થવું કે કેમ આમ, ત્યારે જિજ્ઞાસા વૃત્તિ ના દર્શાવી શું હશે, કેમ હશે, ત્યારે એટલું જ વિચારવું. હરિચરિતનો સાગર કહે છે, જેટલા સત્પુરુષો થયા છે એની બાબતની અંદર કર્કશ બોલવાવાળો અને વિરુદ્ધ બોલવાવાળા છે, ગધેડાને કૂતરાના ભસવા જેવું છે. હોય જ
એનાથી આપણું હૃદય ખીન ના થવું જોઈએ, એનાથી આપણે ઉદ્વેગિત ના થવા જોઈએ. આપણને તો આનંદ અને ઉત્સાહ હોવો જોઈએ કે વાહ, સૂર્યનો જ વિરોધ કરવા માટે બધા હોય, એટલે પાક્કી વાત થઈ કે એક સૂર્ય છે. ઘણીક વખત એવું હોય, કોઈનો કોઈ વિરોધ કરે ને તો સામેથી માણસ ગોતવા જાય કે આનો વિરોધ કેમ થાય છે, ગોતો તો ગોતવામાં સાચું મળી જાય કે ના ભાઈ સૂર્ય તો બરાબર છે, પ્રકાશિત જ છે, બધાને પ્રકાશ આપવા વાળો છે, ઉપરથી ઓળખાણ થઈ જાય, ના ઓળખતા હોય એ ઓળખતા થઈ જાય. સત્પુરુષ સત્પુરુષ જ રહે છે. જેની જેવી જાતિ હોય, જેવા સંસ્કાર હોય, એ બધું બોલવામાં દેખાઈ આવે. જે જે શરીરમાં નિત્ય એવો આત્મા આવે છે ત્યારે તે જે જે આચરણ કરે છે તેમાં તે તે દેખાઈ આવે છે. ઉચ્ચ વર્ણમાં જન્મ મળ્યા પછી પણ જો તેને માંસ ખાવું ગમતું હોય તો પૂર્વજન્મમાં વાઘ કે દીપડો હશે. બ્રાહ્મણ થયો હોય પણ ખાવા માંસ જોતું હોય તો પૂર્વજન્મમાં કોણ હતો? વાઘ દીપડો. એવું જ હોય, પૂર્વના લક્ષણ લઈને જ આવ્યો હોય એવું તે દેખાડે છે. તેમ મન કર્મ વચનથી નીચ આચરણ કરનારો મનુષ્ય કૂતરા ભૂંડ શિયાળ અને બિલાડાની જાતિમાંથી જન્મ્યો હોય એમ જાણવું. સંતો આજે બહુ ખીલી ગયા છે મહારાજ આગળ. સત્પુરુષને જોઈને જેના અંતરમાં તે સત્પુરુષનો ગુણ આવે તો તે ગ્રહણ કરનારો તત્કાળ શુદ્ધ થઈ જાય છે. સત્પુરુષ કો દેખી કે તે હો અંતર મેં જો ગુણ ધરે એ હો તત્કાલ શુદ્ધ હોય જાવે મનુષ્ય કે ગુણ તરત તે આવે મનુષ્ય કે ગુણ તરત તે આવે. જેને સત્પુરુષનો ગુણ આવે તો તે ગુણ ગ્રહણ કરનારો તત્કાળ શુદ્ધ થઈ જાય છે. તત્કાળ શુદ્ધ થઈ જાય. કેસે આ સંત તો બહુ સારા રે ખરા કલ્યાણના કરનારા રે એટલો જ ગુણ કોઈ ગ્રેસે રે તે તો બ્રહ્મ મોલે વાસ લેશે રે. સુરતની અંદર એક સુથારની જાન ઘોઘા જતી હતી. ત્યાંથી પછી પાછા વળતા, સુરત પાછા વળતા વાન ડૂબ્યું અને વાનની અંદર જેટલા માણસ હતા ને બધાય મર્યા. શાસ્ત્રનો એક એવો કાયદો છે કે કોઈ મરે ગમે ત્યાં, પણ એની જ્યાં વાસના હોય ને ત્યાં જ એ પહોંચે. અહીં મર્યો હોય અમેરિકામાં પણ ઇન્ડિયાની જમીનની વાસના હોય ને તો ઇન્ડિયા પ્રગટ થાય. જમીનને 100 વીઘા લઈ રાખી હોય, અહીં રોજ ગમતો હોય કે આટલા ભાવ આટલા ભાવ આટલા ભાવનો એમાં એટેક આવી ગયો તો પેલી જમીનની વાસના હોય ને તો દેહ અહીં, પણ આત્મા ક્યાં નીકળે? ન્યા, ભૂત પ્રેત ન્યા થઈને ફરે. કે આ બધું આખો પરિવાર ડૂબ્યો પણ વાસના ઘરની બહુ હતી. સુરતમાં ઘર સારું બનાવ્યું હશે, બધાય ઘરની અંદર ભૂત થઈને રહ્યા. એ જેટલા ઘર હતા બધાય ભૂત થઈને રહે. ઘરમાં કોઈને ઘરવા ના દે. અંગ્રેજ સરકારે ફરમાન કર્યું કે આ મકાનો અમારે, સરકારે લેવા પ્રયત્ન કર્યો, સરકારે નિષ્ફળ ગઈ. આ મકાનો અમારે જે આ ઘરની અંદર રહી શકે એને અમારે ફરી આપી દેવા. ત્યારે ભાલચંદ્ર શેઠે શ્રીજી મહારાજ ઉપર પત્ર લખ્યો ગઢપુરમાં કે પ્રભુ કોઈ સમર્થ અને મોટા સાધુ હોય ને એને અહીં મોકલજો. આવું આ અંગ્રેજ સરકારે ફરમાન કર્યું છે તો બે કામ થાય, એક તો મકાન મળે, પણ મુખ્ય તો એ છે કે સંતોનો પ્રતાપ જો કોઈ જોવે તો ભગવાન તમારા આશ્રિત થાય અને આપણા સત્સંગ અહીં વધે તો કોઈ મોટા સાધુને મોકલો. એટલે મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું સ્વામી જાઓ તમે સંત મંડળ લઈને સુરત. હવે કાંઈ સ્વામી થોડા ભૂત ઉતારવાવાળા હતા, સ્વામી તો ગયા. ભાલચંદ્ર શેઠે બધી વાત કરી, સ્વામી આ રીતનું છે, એ બહુ ઉપદ્રવ છે ઘરમાં. સ્વામી કે કાંઈ ચિંતા ના કરો, સંતોને લઈને સ્વામી એ મકાનમાં રહ્યા. હવાર સાંજ આરતી સ્તુતિ ભજન બધું ચાલુ કર્યું. ઉપદ્રવ તો શાંત થઈ ગયો. ઓલા બધા ભેગા થઈને એક ખૂણામાં બેસી ગયા ભૂત બધાય, એ ધૂન કરે ભેગા બેઠા બેઠા. મુક્તાનંદ સ્વામી છે ને, ભૂત જેવા જીવને હરખા કરવા એ સ્વામીનું કામ. ગમે એવો ભૂત જેવો ધૂનતો હોય ને, શરીરમાંય ભૂત જેવા હોય ને, બે પ્રકારના ભૂત હોય, શરીર છોડ્યા પછી ભૂત થાય અમુક, અમુક શરીરમાં જ ભૂત જેવા હોય. મુક્તાનંદ સ્વામીની હથરોટી એવી હતી, શરીરમાં ભૂત જેવો હોય ને ધૂનતો હોય એને હરખો કરી દે, અને શરીર છોડેલા ભૂત હોય ને એને હરખા કરી દે. પછી થોડા દિવસ, બે ચાર દિવસ થયા એટલે બધા ભેગા થઈને મુક્તાનંદ સ્વામીને પ્રાર્થના કરવા લાગ્યા. સ્વામી કે બોલો, બસ અમને તમને જોઈ બહુ હૃદયમાં શાંતિ થાય છે, પણ આ ભૂત પ્રેતાદિકનો દેહ છે સ્વામી, આમાંથી મુક્તિ કરો, અમારે એમાંથી છૂટવું છે. સ્વામી કે સ્વામી એને ભજન કરો,
સ્વામીએ પાણી છાંટ્યું, બધાને બદ્રિકાશ્રમમાં મોકલી દીધા. સુરત અંદર ડંકો વાગી ગયો, સ્વામિનારાયણના સાધુએ આવા ભૂતિયા ઘરો એ સર કરી લીધા અને આજ પરમ શાંતિ થઈ ગઈ શેરીની અંદર. કેટલાય લોકો ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થયા અને ઓલા જીવોનું કલ્યાણ થયું. અહીં લખ્યું, સત્પુરુષને જોઈનો એ જેના અંતરમાં એ સત્પુરુષનો ગુણ આવે તે ગ્રહણ કરનારો તત્કાળ શુદ્ધ થઈ જાય છે. સત્પુરુષનો ગુણ આવે મારા અને તમારા જીવનની અંદર, થોડુંક ભૂતકાળમાં જજો, પોતપોતાના ભૂતકાળમાં જવું. આપણે સત્સંગની અંદર આવ્યા ત્યાર પછી જેટલા ચડ્યા છીએ, આપણે જ્યાં ઊભા છીએ, ભલે પૂર્વ જગ્યાએ નથી પહોંચ્યા, પણ જ્યાં ઊભા છીએ, જેટલી આપણી સત્સંગમાં ધર્મ જ્ઞાન ભક્તિને વૈરાગ્યરૂપી પ્રગતિ થઈ, બીજી પ્રગતિ નહીં. તમારી પાસે કોઈ સંપત્તિ આવી એ તમારી પ્રગતિ નથી, અમારી પાસે કોઈ કળા ચાતુરી કે વાચાળ શક્તિ આવી એ કોઈ પ્રગતિ નથી. આ તો સત્સંગના ઉપયોગમાં આવે બસ એટલું સારું છે. પ્રગતિ કઈ છે? આપણા હૃદયમાં ભગવાન રહે, આપણા હૃદયમાં શાંતિ રહે, આપણી ભક્તિ થાય, આપણને ભગવાનના સંતો ભક્તો એની દિવ્યતા જણાય, આપણને શાસ્ત્રોમાં અહો અહો પણું થાય, એ પ્રગતિ છે આપણી. આપણને રોજ મહારાજનો નિશ્ચય વધારે પાકો થાય, એ પ્રગતિ છે. એ થવાનું કારણ જો બેઝમાં ગોતીએ ને તો આપણી પાસે એક જ વસ્તુ હોય, સત્પુરુષનો ગુણ. આપણે જ્યારે સત્સંગમાં આવે ને ત્યારે આપણને ભગવાનના સત્પુરુષ આમ અલૌકિક લાગતા, અલૌકિક અલૌકિક. હજુ જેટલા અલૌકિક લાગતા જશે ને એટલું આપણે આગળ વધશું. કારણ શ્રીજી મહારાજે પ્રથમના 58મા વચનામૃતમાં મહાનુભાવાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, સત્સંગમાં રહેતે થકે જેટલા દોષ માત્ર છે ટળે, અવગુણ માત્ર ટળે અને ભગવાનની ભક્તિ વૃદ્ધિ પામે એવો કયો ઉપાય છે? મહારાજે કહ્યું, જેમ જેમ મોટા પુરુષનો ગુણ ગ્રહણ કરતો જાય એમ એમ એની ભગવાનની ભક્તિ વૃદ્ધિ પામતી જાય. મોટા પુરુષનો ગુણ ગ્રહણ કરે ને નિષ્કામી જાણે, કૂતરા જેવો કામી નિષ્કામી થાય. શ્રીજી મહારાજનું સ્ટેટમેન્ટ છે, કૂતરા જેવો કામી નિષ્કામી થઈ જાય, મોટાને નિષ્કામી જાણે તો બોલો. અને મોટામાં જો કામીપણું, ક્રોધીપણું, લોભીપણું પરઠે તો એ બધું પોતામાં આવે, આવું કીધું. આટલું શ્રીજી મહારાજનું સોલિડ સ્ટેટમેન્ટ. કોઈ વ્યક્તિને પોતાની અંદર રહેલા દોષને ટાળવા હોય તો શ્રીજી મહારાજનો ઉપાય તો ખાલી આટલો જ છે, મોટાને નિર્દોષ જાણે તો સર્વે દોષ થકી રહિત થઈ જાય. મધ્યના 13મામાં મહારાજ કહે છે, અમારા સ્વરૂપની આ જેવી કીધી એવી નિષ્ઠા થશે તો કામ ક્રોધ લોભાદી જીત્યામાં જરાય પ્રયાસ પડશે નહીં. પ્રયાસ પડે છે એનો અર્થ એ છે ભગવાનના સ્વરૂપને જેવું છે એવું જ જાણવામાં આપણને ખામી છે. જો જેવું છે એવું જાણી લઈએ તો જરાય પ્રયાસ પડશે નહીં. પુરુષોત્તમ નારાયણનું સ્ટેટમેન્ટ કોઈ દી ખોટું હોય તો ભૂત ભવિષ્ય અને વર્તમાનમાં સાચું જ હોય. તો આપણને થાય કે આપણે તો આવું જાણીએ છીએ, માનીએ છીએ, તો એવું તો થતું નથી. ધીરે ધીરે થાય. આપણે જે માનીએ છીએ અને જાણીએ છીએ ને એ હજુ અંતઃકરણ સુધી હોય, બુદ્ધિમાં હોય, મનમાં હોય. એ વાત એવી રોજ ઘૂંટવાથી જીવ સુધી પહોંચી જાય, જીવ સુધી પહોંચી જાય તેથી એવું થઈ જશે. જીવ સુધી પહોંચી જશે ને કે મહારાજ આવા છે, મોટા પુરુષ આવા છે, જીવ સુધી, એટલે એવો જ અનુભવ થવાનો, તત્કાળ શુદ્ધ થઈ જાય. હજુ આપણે રસ્તે ચાલ્યા છીએ, રોજ આ વાતો કરીએ છીએ, સાંભળીએ છીએ, એટલે શબ્દ પડ્યા કરે બુદ્ધિમાં, એટલે આમ ભરત ગૂંથાયા કરે. પણ એક દિવસ જ્યારે જીવ સુધી પડી જશે, જીવ જ એમય થઈ જશે, ઓટોમેટિક શુદ્ધ વાર નહીં લાગે. પણ જેને ગુણ આવે છે એ શુદ્ધ થાય છે, તેમાં માનસાયના ગુણો તત્કાળ આવે છે. અને સત્પુરુષને જોઈને જે જેવી ભાવના કરે તેવો થઈ જાય છે. પુરાણોમાં નારદજી સંતોની સેવા કરી દાસી પુત્ર હતા તોય પરમ સંત તુલ્ય થઈ ગયા. પ્રહલાદજીનું આખ્યાન અત્યારે ધીરજ આખ્યાનમાં ચાલે છે ને સવાર. પ્રહલાદજીને કેવું જ્ઞાન આપ્યું, એક દાસી પુત્ર હતા પણ સંતોની સેવા કરવાથી મહાન સંત, સંતોની પરંપરાના આદિ સંત નારદજી કહેવાય. અને સનકાદિકોની પણ વાત પ્રસિદ્ધ છે. જય વિજય વૈકુંઠના પાર્ષદ હતા પણ એને સનકાદિકોમાં કુભાવ થયો તો ભગવાનના ધામના દરવાજે બેઠેલા અસુર થયા. નારદજી દાસી પુત્ર હતા પણ સંતોમાં ભાવ થયો, પરમ ભાગવત સંત થયા. બોલો, આટલો ફેર પડી ગયો. ઓલા ભગવાનના દરવાજે બેઠા છે, સંતમાં અસંતનો ભાવ થયો તો રાક્ષસ થઈ ગયા. ઓલા દાસી પુત્ર છે, સંતોમાં અતિશય ભાવ થયો, ભગવાન તુલ્ય ભાવ થયો, પોતે ભગવાન જેવા. નારદજી એ ભગવાન હરિ ભજી હરિનું મન કહેવાના, ભગવાનનું મન થઈ ગયા નારદજી. જે મનુષ્ય સન્માર્ગને જોઈને વિચારીને તેને અનુસરીને ચાલે અને પ્રત્યક્ષ ભગવાનનું ભજન કરે, ભગવાન સિવાય અન્ય કોઈ વ્યસન જેને હોય નહીં,
તેને મેં સત્પુરુષ કહીએ છીએ. ભગવાન સિવાયનું બીજું વ્યસન જ ના હોય. મહારાજ કે ભગવાનના સત્પુરુષ છે ને એને તો એક જ વસ્તુ, આ મારો સંગી છે, તો એને જેમ મને આ લોકમાં પ્રીતિ નથી ને પરલોકમાં જ પ્રીતિ છે, એમ એને એ સતત એવું હોય કે આ મારો સંગી છે, એને પણ આ લોકની પ્રીતિ તૂટે ને પરલોકની પ્રીતિ થાય. એનો જે પ્રયત્ન હોય, એની જે આજ્ઞા હોય, એમાં એનો ઉદ્દેશ એક જ રહે. સ્વામી કે અમે તો જે જે આજ્ઞા કરીએ એમાં ભગવાન દઈએ, પણ જીવને એની ખબર ના પડે. મોટા છે એ જે કોઈ આજ્ઞા કરે એમાં ભગવાન જ આપતા હોય, પણ એનો આપણને ખ્યાલ ના આવે. સત્પુરુષને એક જ વ્યસન હોય, ભગવાન સિવાય બીજું કોઈ વ્યસન ના હોય. ભગવાનની અંદર જ એમને પ્રેમ હોય, પ્રત્યક્ષ ભગવાનનું ભજન કરે, ભગવાન સિવાય બીજું વ્યસન ના હોય, એને સત્પુરુષ કહેવાય. સંતોએ કહેલી વાત સાંભળીને શ્રી હરિ સંતોના ઉપર બહુ પ્રસન્ન થયા. આ બધી વાતો સંતો કરતા હતા, મહારાજ બહુ રાજી થઈ ગયા કે વાહ સંતોએ કેટલી સરસ વાત કરી. સંતોએ કહેલી વાત સાંભળીને શ્રી હરિ સંતોના ઉપર પ્રસન્ન થયા. તે સમયે સંતો શ્રીહરિની સાથે ત્યાં હતા, તેમણે શ્રીહરિ બાથમાં ભેડીને મળ્યા. મહારાજ રાજી થઈ ગયા કે વાહ, મારે જેવા સાધુ પાસેથી જેવા જવાબની અપેક્ષા હતી ને એવો જ જવાબ આ સંતોએ દીધો. પછી શ્રીહરિએ સમગ્ર સંતોને કહ્યું, હવે અમે અમારા મનમાં નિર્ભય થયા છીએ, હવે જંગલમાં નહીં જઈએ, હવે નિર્ભય થઈ ગયા. અમે જે અક્ષરધામમાંથી આ લોકમાં આવ્યા એ અમારો દાખલો હવે તમે સૌએ કબૂલને મંજૂર કર્યો, અમારા દાખલાને તમે સફળ કર્યો. શ્રીહરિએ કહ્યું, મારી એવી રીત છે જે મારા કયામાં રહે તેના ઉપર મને હેત થાય છે, અને મારા વચનમાં જે નહીં રહે તે કડાઈ આવશે, તેમાં જરાય દંભ ચાલશે નહીં. મહારાજ કે મારા વચનમાં નહીં ચાલે, ઉપર ઉપરથી ચાલશે તો એ દંભ તો કેટલા દિવસ રહેવાનો, કળાઈ જ આવશે, ખબર પડ્યા વિના રહે નહીં મહારાજ કે અમને. જેમ ઘોડે સવાર ઘોડાને પાટીએ દોડાવે છે અને કુંડાળે નાખે છે, ત્યારે તે ઘોડો તેના સવારને વશ રહે છે અને તે જ ઘોડો અમૂલ્ય ગણાય, યોગ્ય ગણાય. હવે આપણે ગઢપુર પહોંચીએ ત્યાં સુધી સૌ સાથે રહો. મહારાજ કે બસ હું જેમ ચલાવું એમ ચાલજો, આડાઅવળા નીકળતા નહીં. બાકી જો દંભથી ચાલશો ને તો એ અમને ખબર પડ્યા વિના રહેશે નહીં. ત્યાં જઈને આપણે બધો વિચાર કરીશું, સત્સંગના હિતનો તપાસ કરીને પછી તેવો નિર્ધાર કરીશું. શ્રીહરિ આટલી વાત કરી એને સાંભળીને બધા સંતો રાજી થયા. હવે સવારે અહીંથી ચાલવું છે એમ કહીને શ્રીહરિ પોઢી ગયા. સંતો કંઈક ધ્યાન કરીને પછી થોડીવાર સૂઈ ગયા. સૌને શ્રીહરિને રીઝવવાનું તાન હતું. જ્યારે અરુણોદય થયો ત્યારે સૌ ઉઠ્યા. જ્યારે સ્વામિનારાયણ ધૂન કરવા લાગ્યા ત્યારે વન અને ગગન ગાજવા લાગ્યા. ધૂન સાંભળીને દયાળુ શ્રીહરિ તત્કાળ ઉઠ્યા. પછી શૌચવિધિ કરી, સંતો વર્ણી દરબારો પાર્ષદો સૌએ શૌચવિધિ કરી, પછી તત્કાળ ચાલવાની તૈયારી કરી. ગુગરાળા જઈને મુકામ કરવો એમ નક્કી કર્યું. જ્યારે શ્રીહરિ અશ્વ ઉપર સવાર થયા ત્યારે બધા કાઠી દરબારો ઘણા ખુશ થઈ ગયા. સંતો અને વર્ણ્યો બધાને આગળ ચલાવ્યા. ભાઈ રામદાસ સ્વામીને મુક્તાનંદ સ્વામીને રથમાં બેસાડ્યા. આનંદાનંદ સ્વામી, ગોવિંદાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી આદિ બધા સંતો પણ રથમાં બેઠા. એ સમયે શ્રીહરિ હરખભર્યા રસ્તામાં ચાલતા થયા. ગામના લોકોને શ્રીહરિ ઉપર ઘણું હેત થઈ ગયું હતું, તેથી સૌ શ્રીહરિને વળાવવા માટે આવ્યા હતા. સર્વેજનો પાકો સુધી દૂર પાછળ આવ્યા દેખીને શ્રીહરિ બોલ્યા, ગામના બધા ભક્તો હવે પાછા વળો, કેમ કે દુર્જન લોકો એવું બોલશે કે બધા નાસી ગયા. પાછા વળો કે બાકી બધા કહેશે તો ગામ છોડીને બધા ભાગ્યા. ત્યારે ગામવાસી બોલ્યા, અમને દુર્જનો કાંઈ કહી શકશે નહીં, દુર્જન તો નકટાને નઠારા છે, તે નક્કામાં લોકો અમને શું કહેવાના છે. ભગવાનના ભક્તને આટલો તો કેફ રાખવો. ગુણાદિતાનંદ સ્વામી કે ગેટા બકરા હોય ને અને ગાયોનો ગોવાળ ચડાવવાળો હોય ને તે આખા ગેટા બકરા હાલે છે ને, ભરવાડ એવું ના માને હું ગેટું છું, આની ભેગા એ માને હું ભરવાડ છું. એમ જગતના જીવ જે સત્સંગને સમજી ના શકે, સંતને સમજી ના શકે, જે આપણા સત્સંગને સમજી ના શકે ને ગેટા બકરાની દ્રષ્ટિએ જોવા કે આ ગેટા બકરા છે, પણ આપણે જો એની જેમ ગેટું થઈ જઈએ તો પ્રોબ્લેમ. અહીંયા આગળ આ સત્સંગી ભક્તો કહે છે, અમે દુર્જનોને નકટાને નઠારા છે એમ જાણીએ છીએ. એવી રીતે જાણીએ ને તો જ સત્સંગ રહે, નહીં તો રહે નહીં. તે નકામા લોકો અમને શું કહેવાના છે. દુનિયામાં જેટલા દોષ કહેવાય છે એ બધા તે દુર્જનોમાં ભર્યા હોય છે. નિર્દોષની આગળ દોષવાળા શું કરશે, અમે કાંઈ તેનાથી ડરતા નથી. નિર્દોષ કોઈ દી દોષવાળાથી ડરે નહીં, ગમે એવો દોષવાળો ગમે એટલો બળ્યો હોય ને, પણ જે નિર્દોષ છે ને હૃદયથી, એને કોઈની ભય ના હોય, એને કોઈની બીક ના હોય. ઉપરથી જે નિર્દોષ છે ને એ શસ્ત્ર નથી રાખતો ને, નથી ચપ્પુ રાખતો, નથી બંદૂક રાખતો, નથી કટાર રાખતો, તો એ નિર્દોષનો ભય દોષવાળાને બહુ લાગે. આપણે ભગવાનના ભક્ત છીએ, આપણે નિર્દોષ થવામાં જ આપણને સુખ છે, અને દોષવાળાથી એટલે કે
આપણી ઉપર કોઈ લાંછન નાખે, કલંક નાખે, કોઈ પણ પ્રકારની આપણી નિંદા કરે તો એનાથી ભગવાનનો ભક્ત બીવે નહીં, ડરે નહીં, એ તો સુરવીર હોય. ત્યારે સુખદાયક શ્રીહરિએ કહ્યું, દુર્જનની ક્યારેય પણ લાજ જતી નથી. તદ્દન નાગો રખડતો હોય, મહારાજ કહે છે, એને લાજ શું હોય? જે કપડાં પહેરતો હોય એને લાજ શરમ આવે. વેશ્યાના જીવનમાં વળી લાંછન શું? જે સતી સ્ત્રી હોય તેને લાજ જાળવવાની હોય છે. મળદ્વાર એટલું હેરાન કરનારું છે કે તેને એકવાર પણ ધોવામાં ન આવે તો બધા કપડાને શરીરને ગંધાતું કરી દે છે. મહારાજ બધા દ્રષ્ટાંતો બધા એકદમ તમને આમ ગળા હેઠળ ઉતરી જાય એવા દે છે, એટલે હું એની ઉપર વિવેચન જાજુ કરતો નથી, સીધું સમજાઈ જાય એવું છે. એ રીતે જે દુષ્ટ લોકો છે તેનો પણ વારે વારે ઘણો ખટકો રાખવો પડે. ત્યારે શ્રીહરિ વાતને પ્રમાણભૂત માનીને ગામવાસી લોકો ત્યાં ઊભા રહી ગયા. પછી શ્રીહરિએ પોતાનો અશ્વ દોડાવ્યો. જ્યારે તેઓ ઘણા દૂર નીકળી ગયા ત્યારે ગામના ભક્તો શ્રીહરિના ગુણોની વાતો કરતાં કરતાં પાછા વળ્યા. મહારાજ દૂર સુધી ગયા ત્યારે દેડી ગામના જે ભક્તો હતા એ બધાએ મહારાજના ગુણોની વાતો કરતાં કરતાં પોતાને ગામ ગયા છે. મહારાજ સંતો સાથે બધી આ વિચારણા કરીને ગઢપુર તરફ ગયા છે અને ગુગરાડા ગામની અંદર નિવાસ કરવાનું નક્કી કર્યું છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતનું સાગરના ષષ્ઠપુરમાં સંતોએ શ્રીહરિની મરજી અનુસાર રહેવાનું જાહેર કર્યું. એ નામે 89મો તરંગ સમાપ્ત થયો. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજ.